જોઈશું ધોરણ 9 પ્રકરણ નંબર 1 અને સ્વાધ્યાય છે 1.5 એનો પ્રશ્ન નંબર 3 બરાબર જે મિત્રો બાકી રહેજે તો તેને આપણે આજે પૂરો કરીએ છે મિત્રો આ દાખલો શીખતા પહેલા આપણે બે ત્રણ બાબત શીખવી પડશે એટલે ખાલી યાદ કરવાની જરૂર છે શીખરા તો છે પાઈ ની કિંમત તમને ખબર છે બરાબર નોર્મલી આપણે 3.14 લખે છે અથવા તો કોઈ સંજોગોમાં આપણે 22 ના છેદમાં 7 લખીએ બરાબર 3.14 અને 22 ના છેદમાં 7 કેમ તો મિત્રો સરખું જ છે કઈ નથી 22 ના છેદમાં 7 આપણે કરીશું તો એનો જવાબ આપણે આ રીતે કેમ મળશે 3.14 285 ને 71 બરાબર તો મિત્રો જવાબ તો એક્ચ્યુઅલીમાં આટલો થાય છે તો આપણે ખાલી 3.14 કેમ લખીએ છીએ તો ગણિતનો એક રૂલ છે કે જ્યારે સંખ્યાને ઘણી મોટી હોય પણ એના ઓછા અંકમાં દર્શાવવું છે જેમ કે આપણે 3 અંકમાં દર્શાવી છે તો આપણે ચોથા નંબરનો જે અંક છે એન પર ધ્યાન આપવાનું અને એ અંક જો 5 થી મોટો હોય 5 થી મોટો તો આગળની જે સંખ્યા હોય એમાં 1 ઉમેરવો પડે અને આ અંક 5 અથવા 5 થી નાનો તો મૂળ જે અંક હોય તે જ રહેવા દેવાનો બરાબર અહીંયા જો 3.14 છે 3 અંકમાં આપણે લખવા છે 3.14 આવે તો આગળનો અંક છે 2 છે તો આપણે 5 કરતા નાની છે એટલે આગળનો જે 4 છે એવો ને એવો જ રહેશે એટલે એના પછી આપણે 3.14 લખી શકીએ બરાબર બીજું ઉદાહરણ જોઈએ આપણે જેમ કે આપણે સંખ્યા છે 3. આ લખી ચલો 3.1448 2 બરાબર તો આ સંખ્યાને આપણે 3 અંકમાં દર્શાવી છે કેટલા અંકની છે 5 અંકની છે આપણે 3 અંકમાં દર્શાવી છે આટલા જ અંકમાં તો શું કરવું પડે કે લખવાનું 3.14 આવું લખશો તો મિત્રો આ ખોટું કહેવાશે કારણ કે જ્યારે વધારે અંકની સંખ્યાને ઓછા અંકમાં દર્શાવવું હોય તો જે છેલ્લો ડિજિટ હોય ને એને પછીનો ડિજિટ એના પર ધ્યાન આપવાનું જો 5 કરતાં મોટો હોય તો આગળની જે સંખ્યા હોય આગળનો અંક એમાં 1 આપણે ઉમેરવો પડે બરાબર અહીંયા 8 છે 5 કરતાં મોટા કહેવાય અને આગળ છે 4 તો 4 માં આપણે 1 ઉમેરવો પડશે એટલે આપણે 3.14 નહીં લખી શકીએ પરંતુ લખી શકું 3.15 આપણે લખવા પડે બરાબર હવે આપણે બીજી એક બાબત શીખીશું વિપુલ દર્શિતા વાળો મિત્રો આપણે આગળ જોયું છે બરાબર સમજો કે કોઈ સંખ્યા છે આપણી પાસે 3.7 બરાબર તો મિત્રો આને જ્યારે સંખ્યા રેખા પર આપણે દર્શાવી હોય તો એનું ચોક્કસ વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરી શકતા નથી એનું કારણ છે અને આ સંખ્યા કઈ રીતે હોઈ શકે તો જુઓ 3.7 બે જ અંક છે તો એને આ સંખ્યા ક્યાંથી આવી તો આપણે સમજીએ 3.69 બરાબર કદાચ આ જે 3 અંક હોય એનું બે અંકમાં રૂપાંતર કર્યું હોય તો આ સંખ્યા બને કારણ કે આગળનો અંક 9 છે એટલે બે અંકમાં લખવું હોય તો આગળ 9 એટલે 5 કરતાં મોટી છે તો આગળની સંખ્યામાં પડે 1 ઉમેરવો પડે એટલે 3.7 થઈ જાય અથવા તો આ રીતે પણ બને 3.73 બરાબર આગળનો અંક કયો છે 3 છે 5 કરતા નાનો છે એટલે જે અંક મૂળ સંખ્યા જે છે એ જ રહેશે બરાબર આ બે અંક જે છે એ જ રહેશે કારણ કે આગળનો નેક્સ્ટ અંક છે એ 5 કરતા કેવો છે નાનો છે હવે જો મિત્રો આ જે અંક છે આ અંક એ કઈ રીતે આવ્યો તો એ આપણે જોઈએ તો 3.69 છે તો લખીએ 3.69 બરાબર અહીંયા લખીએ આપણે 8 7 બરાબર તો અહીંયા જો આ 3 અંકમાં આપણે આ સંખ્યાને લખ્યું હોય 3 અંકમાં લખ્યું હોય તો આગળનો અંક જોવો પડે 5 કરતાં મોટો છે બરાબર તો આગળના અંકમાં 1 ઉમેરે એટલે 3.69 આવી જાય બરાબર અથવા તો આ રીતે પણ લખી શકાય મિત્રો 6 9 2 બરાબર આના પરથી પણ આ જ સંખ્યા મળે 3 અંકમાં જો લખ્યું હોય તો શું કરવું પડે નેક્સ્ટ અંકને જોવાનો અને આગળના અંકમાં જો 5 કરતાં મોટી હોય તો આગળના અંકમાં ઉમેરવાનો અને 5 કરતાં જો નાની હોય તો આ જે મૂળ સંખ્યા છે એવી ને એવી જ આપણે લખી શકવાની બરાબર જેમ આ સંખ્યા 2 છે બરાબર આને પણ આપણે ઉદાહરણ દ્વારા સમજીએ 3.73 છે તો 3.72 9 બરાબર આ 73 ની કે આ જે સંખ્યા હોય આના પરથી પણ આ લખી શકાય બરાબર હવે આને બીજું ઉદાહરણ જોઈએ આપણે 3.71 બરાબર તો આ જ સંખ્યા આપણે 3 અંકમાં લખીશ 4 અંકની છે 3 અંકમાં લખીશું તો મૂળ સંખ્યા જે છે એ જ આવશે મતલબ કે જેમ જેમ આપણે વિપુલ દર્શિતામાં આગળ વધીશું બરાબર જેમ જેમ વિપુલ દર્શિતામાં આપણે આગળ વધીશું તેમ તેમ વધારે ચોક્કસ માહિતી બરાબર વધારે ચોક્કસ મૂલ્યો મળે છે
समझी गया मित्रों। तो हवे आपणे आपणा दाखलानी जे बाबत छे ए समझिए। तो आपणे कीधुं छे कि पाई ने एक वर्तुळनो परिघ अहीं लखीए आपणे, वर्तुळનો પરિઘ। મિત્રો વર્તુળનો પરિઘનું સૂત્ર શું છે? 2πr એટલે વર્તુળનો પરિઘ થાય, બરાબર। અને એનો ગુણોત્તર કીધું છે એટલે છેદમાં લખવાનું વ્યાસ, એટલે કે વર્તુળનો વ્યાસ। મિત્રો વર્તુળના વ્યાસનું સૂત્ર છે 2r, બરાબર। હવે અહીંયા તમે જુઓ r r કેન્સલ, 2 અને 2 કેન્સલ, તમે જુઓ તો વર્તુળનો પરિઘ અને છેદમાં વર્તુળનો વ્યાસ બરાબર શું વધ્યું? પાઇ। વર્તુળના પરિઘને આપણે c કહીશું અને વર્તુળ જે વ્યાસ છે એને આપણે શું કહીશું? d। એના બરાબર શું લખી શકાય? પાઇ। તો અહીંયા જો મિત્રો જે પાઇ આપણને મળી છે, તમને ખબર છે પાઇ કઈ સંખ્યા છે? અસમે, બરાબર। પાઇ તો અસમે સંખ્યા છે, પણ આગળ તમે જુઓ એના બરાબરમાં જે લખેલું છે એ તો સમે સંખ્યા છે। તો એ આપણે સમજીએ કે તમને સમજો કે વર્તુળના વ્યાસનું મૂલ્ય તમને કીધું છે, બરાબર। હવે આપણે આને કાઢી નાખીએ, અહીં સમજીએ આપણે। આપણે ક્યારે વર્તુળ હોય અને વર્તુળના વ્યાસનું તમને મૂલ્ય કીધું છે, બરાબર। જેમ કે કીધું છે 5.3, તો શું આ વેલ્યુ જે મળી આપણને એ આપણે અહીંયા દર્શાવી હોય તો દર્શાવી શકાય, એનું ચોક્કસ માપ મેળવી શકાય। તો મિત્રો આપણે આગળ સ્વીપુલ દર્શિતાવાળી વાત કરી કે કોઈ પણ સંખ્યા હોય એનું ચોક્કસ માપ મળી શકતું નથી, કારણ કે આ સંખ્યાને આપણે આગળ વધીશું, વિપુલ દર્શિતામાં આપણે આગળ વધીશું તો મૂલ્ય વધારે ક્લિયર થતું જશે, બરાબર। અને એ મૂલ્ય મિત્રો જે આપણે આગળ વધીશું તો એ મૂલ્ય કાં તો સમય પણ મળે અથવા તો અસમય પણ મળે। એટલા માટે સી અપોન ડી બરાબર પાય આપણને કીધું છે, તેથી પાયને આપણે અસમય સંખ્યા કહીએ છીએ, બરાબર। હવે આપણો મેઇન જે જવાબ છે એ આપણે લખીશું, બરાબર। તો એ લખીએ આપણે વિપુલ દર્શિતામાં જેમ જેમ આગળ વધીએ તેમ તેમ વધારે સ્પષ્ટ મૂલ્ય મળતા જાય છે, બરાબર। જેમ જેમ આગળ તેમ વધારે સ્પષ્ટ મૂલ્ય મળતા જાય છે। વળી કોઈ પણ વર્તુળના પરિઘ કે વ્યાસનું ચોક્કસ મૂલ્ય દર્શાવી અથવા તો મેળવી શકાતું નથી, બરાબર। ચોક્કસ મૂલ્ય મેળવી શકાતું નથી, આમ વિપુલ દર્શિતામાં આગળ વધતા મળતા ચોક્કસ મૂલ્યો એ સમય પણ હોઈ શકે અથવા અસમય પણ હોઈ શકે, બરાબર। તેથી સી અપોન ડી બરાબર પાય એ અસમય સંખ્યા છે, જે કોઈ વિરોધાભાસ નથી, બરાબર। તો મિત્રો આજે આપણા ત્રીજા જે પ્રશ્ન છે એનો આ જવાબ છે।